રખડતા નિયંત્રણ બિલ કરાયું છે સમાચાર રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ નિવેદન સામે આવ્યું છે રખડતા ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું છે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે રખડતા ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું છે

રખડતા ઢોરની સમસ્યા સમગ્ર ગુજરાતમાં જે રીતે લોકોને સતાવી રહી હતી અને અનેક નિર્દોષ લોકોના જે રીતે મૃત્યુ થતા હતા તેના સંદર્ભમાં મહત્વનું વિધેયક સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ આ વિધેયક ઉપર જે દંડકીય જોગવાઈ કરવામાં આવી છે તેમજ સજાની જે જોગવાઈ કરવામાં આવી હતી પશુપાલકો માટે જે રખડતા ઢોર જેના રખડતા હશે તેના સંદર્ભમાં દંડકીય જોગવાઈ તેમજ સજાની જોગવાઈ જે કરવામાં આવી હતી તેના સંદર્ભમાં માલધારી સમાજ દ્વારા અત્રત સર્વત્ર સમગ્ર ગુજરાતમાં જે રીતે વિરોધનો સૂર ફાટી નીકળ્યો અને તેના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ જાહેરાત કરીને રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણી દ્વારા આ બિલને હાલના તબક્કે મોકૂફ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે આ અંગે કેમ આ સંદર્ભે પણ સરકાર હમણાં જોઈએ તો જે પણ નિર્ણયો કરવામાં આવે છે તેમાં પારોઠના પગલાં ભરવાની સરકારને ફરજ પડી રહી છે ત્યારે આ પ્રકારના સંજોગો કેવી રીતે સર્જાય છે તેના સંદર્ભમાં માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી પ્રફુલભાઈ સૌથી મહત્વપૂર્ણ જોઈએ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો સરકારને જે રીતે અનેક નિર્ણયોમાં પીછેહટ કરવાનો સમય આવે છે એક તબક્કે સરકાર એની જાહેરાત કરી દે છે અને બીજી તબક્કે એ જ નિવેદનના સંદર્ભમાં અને એ જાહેરાતના સંદર્ભમાં પીછેહટ કરવા માટેનો સરકારને સમય આવે છે અને તે જ કંઈક આજે ગુજરાતમાં સમગ્ર રીતે જે રીતે ઢોરોની સમસ્યા જે સતાવતી હતી તેના સંદર્ભમાં પણ એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને અંતે આજે જે રીતે સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ આ બિલને હાલના તબક્કે સ્થગિત રાખ એટલે કે મોકૂફ રાખવા માટેનો નિર્ણય કર્યો છે તેને તે આપ કેવી રીતે બોલવી રહ્યા છો અરુણભાઈ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રાત્રે દોઢ વાગ્યા સુધી ઉજાગરો કરી અને સરકારે રખડતા ઢોરના મુદ્દે એક વિધેયક પસાર કર્યું હતું અને એમાં સજાની અત્યંત કડક જોગવાઈ કરી હતી જો નિયમો ના પાળવામાં આવે તો ઢોરના માલિકને એક વર્ષની કેદની સજા હતી અને દંડની જે રકમ હતી રખડતા ઢોર પકડાય તો એના ઉપરની એ રકમ પણ ઘણી મોટી હતી એટલું જ નહીં ઢોર રાખવાના હોય તો ઢોર ઢોરની લાયસન્સ લેવું પડશે એવી બાબત પણ હતી આ બાબત પસાર થતાની સાથે જ માલધારી સમાજની અંદર એક વિરોધનો વંટોળ ઊભો થયો હતો ભાજપ સાથે જોડાયેલા માલધારી સમાજના આગેવાનો પણ દ્વિધાભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા હવે અમે અમારા સમાજને શું જવાબ આપીશું એટલે ગઈકાલે મુખ્યમંત્રીને ત્યાં એક મીટિંગ યોજાઈ હતી જેમાં માલધારી સમાજના જુદા જુદા વિસ્તારના આગેવાનોએ રજૂઆતો કરી અને આજે જીતુ વાઘાણીએ આ જે બિલ હતું એને સ્થગિત રાખવાની જાહેરાત કરી છે કેમ કે ઉપર ચૂંટણી આવી રહી છે અને એક આ બહુ જ મોટો વર્ગ છે એને નારાજ કરવાનું પણ સરકારને પોસાય તેમ નથી આ અંગે સંગઠન અને સરકાર વચ્ચે પણ સંકલન નહીં હોવાની બાબત ઉપસી આવી હતી કેમ કે પ્રારંભમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે કડક જોગવાઈ કરો અને જ્યારે જોગવાઈ સમયે વિરોધ આવ્યો ત્યારે એમણે એમ કહ્યું કે ભાઈ અત્યારે જે નગરપાલિકાની અને કોર્પોરેશનની જોગવાઈઓ છે પર્યાપ્ત છે હવે સવાલ એ ઊભો થાય છે કે જો આ જોગવાઈઓ પર્યાપ્ત જ હતી તો વિધેયક લાવવાની જરૂર શું હતી એટલે હવે પછી જ્યારે હાલ તબક્કે સ્થગિત રાખવા માટેનો નિર્ણય એટલે મોકૂફ રાખવા માટેનો નિર્ણય જે રીતે સરકારે કર્યો છે એટલે ભવિષ્યમાં હજુ આ સંદર્ભમાં બિલ સંદર્ભમાં નિયમોમાં ખુરાક છૂટછાટો કે ફેરફાર કરીને આ વિધેયકનો અમલ થઈ શકે એવું બની શકે ખરું ચોક્કસપણે મૂળભૂત રીતે અરુણભાઈ આ જે રખડતા ઢોરનો પ્રશ્ન છે અત્યંત પેચીદો છે ગાય છે એને ખીલે બંધાઈ રહેવું ગમતું નથી બીજું રબારી પાસે કે માલધારી પાસે કે ભરવાડ પાસે એટલી જગ્યા પણ નથી કે એને સતત બાંધીને રાખી શકે એટલે ગાયને છોડવી જ પડતી હોય છે અને એ જ્યારે રોડ ઉપર આવી જાય ત્યારે ટ્રાફિકના પ્રશ્નો થતા હોય છે અકસ્માતના બનાવો સર્જાતા હોય છે લોકોના મૃત્યુ પણ થતા હોય છે એટલે રખડતા ઢોરનો પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી ચર્ચાય છે અને અત્યંત પેચીદો પ્રશ્ન છે સરકારને પણ પોતાને મૂંઝવણ છે કે આનો રસ્તો છું એમ અગાઉ જે રબારી વસાહતો હતી એ બાબતો બંધ થઈ ગઈ છે એનિમલ હોસ્ટેલની વાત હતી એ પ્રશ્ન પણ અવ્યવહારુ સાબિત થયો છે ગૌચરની જમીનો હતી એ પણ હવે રહી નથી એટલે રખડતા ઢોરનો પ્રશ્ન ખાસ કરીને શહેરોમાં છે ગ્રામ વિસ્તારમાં આ પ્રશ્ન બહુ મૂંઝવણભર્યો નથી શહેરો છે અને શહેરની અંદર જ્યાં ટ્રાફિક હોય છે ત્યાં આ પ્રશ્ન પેચીદો છે અને એ માટે આજે જે બિલ સ્થગિત કરવું પડ્યું છે એ બિલની જોગવાઈઓ હળવી કરીને એના જે દંડાત્મક જે જોગવાઈઓ પસાર કરી છે એને હળવી કરીને ભવિષ્યમાં આવી પણ શકે ધન્યવાદ તો આ હતા મંતવ્ય યુઝના એસોસિએટેડ એડિટર પ્રફુલ ત્રિવેદી કે જેઓએ વિસ્તૃત રીતે જે માહિતી આપીને તેના સંદર્ભમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે અત્યારે આ જે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું તે વિધાનસભા ગૃહમાં એક સમયે લાંબી ચર્ચા કરીને ત્યારબાદ વિધેયક પસાર કર્યા પછી પાછું સરકારને આમાં પારોટના પગલાં ભરવાની ફરજ પડી છે ત્યારે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પર અસર ન પડે તેમજ હજુ પણ આને મોકૂફ રાખવામાં આવ્યું છે એટલે ભવિષ્યમાં ગમે ત્યારે તેનો અમલ થઈ શકે તે પ્રમાણેનું હાલના તબક્કે ચોક્કસ રીતે કહી શકાય जी चोक्कस ते अरुण शाह समग्र माहिती आपल्या आभार